જય માં ચામુંડા. આવી ગયું છે ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ આવી ગયું છે. રાજકોટથી માનો ને કે 25 થી જામનગરમાં એન્ટર થતા જો ટ્રાફિક આપણાને જોવા મળ્યો છે. દિવાળીની તૈયારી પણ અહીંયા જબરદસ્ત કરી છે રિલાયન્સમાં પણ. બોલો મારી યારે જય દ્વારિકાધીશ. મારી અરે જય રણછોડ. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી જે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાવીશ ઉપર આવી ગયો છું ડાકોરના બસ સ્ટેશને. ઓલી વખતે આપણે સુરત ડાકોરની જર્ની કરી હતી તો ડાકોરનો આ વિડીયો આપણો રહી ગયો હતો. તો મેં કીધું ચાલો પાછા આવી ગયા આપણે. કાલે જર્ની કરીને આવી ગયા આપણે કેશોદ પાવાગઢની અને ત્યાંથી સીધા આવી ગયા આપણે ડાકોર. તો આજની જર્ની રહેશે ડાકોરથી દ્વારકાધીશના ધામમાં. અને ડાકોરના પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું ડાકોરનું બસ સ્ટેશન છે. આપણે અહીંયાથી ડાકોરથી ઉપડવાનો ટાઈમ છે 8:45 અને દ્વારકા એટલે કે કાળિયા ઠાકોરના ધામમાં પહોંચવાનો ટાઈમ છે 9:15 એટલે કે માનો 12 કલાકની જર્ની આજની આપણી રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 530 કિલોમીટર રહેવાના છે. સવારમાં આવ્યો અને દર્શન કરી આવ્યો ભાઈ. ચાલો આજે દર્શન કરવા મને પણ મળ્યા અને આજે મેં તમને પણ દર્શન કરાવ્યા છે. તો ચાલો એ પણ એ વિડીયોમાં એડ કરી દઉં છું. તો કાળિયા એટલે રણછોડ રાયના તમે પણ દર્શન કરી લેજો ભાઈ. જબરદસ્ત અત્યારે જો સાફ સફાઈ ચાલુ છે. તમને અહીંયા બધા સ્ટોલ પણ મળી જશે. અને મેન એ છે કે યાર એટીએમની સુવિધા હવે બધા બસ સ્ટેન્ડ એવું થઈ ગયું છે. અહીંયા એટીએમની સુવિધા પણ મળવા માંડી છે. અને બહાર નીકળશો અહીંયાથી તમે ગેટની બહાર નીકળશો એટલે સીધી તમારે અહીંયા ટી પોસ્ટ મળી જશે. અને યાર આખું બજાર છે. અહીંયાથી તમે આ ગેટેથી જશો અહીંયાથી માનો 500 મીટરના અંતરે આપણા રણછોડરાયનું મંદિર છે. ચાલો અહીંયા પણ ઘણા બસ સ્ટેન્ડ તમને સ્ટોલ મળી જશે. બે બસ સ્ટેન્ડ છે અહીંયા. બધી જે અહીંયા બધી બસો ઊભી રહે છે આ નવા બસ સ્ટેન્ડ. અહીંયા બધી પંચમહાલવાળી બધી બસો ઊભી રહે છે પંચમહાલની બાજુની અને સામેના બસ સ્ટેન્ડ. ચાલો અહીંયા બસ સ્ટેન્ડે પણ જશે. અહીંયા બધી આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની બસો ઊભી રહેશે. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અમૂલ એટલે કે નડિયાદ ડિવિઝન અને ડાકોર ડેપોને આપેલી ડાકોર દ્વારકા વાયા રહેશે ઉમરેઠ, નડિયાદ, ખેડા, ધોળકા, લીમડી, રાજકોટ, જામનગર, ખંભાળિયા અને લાસ્ટમાં આવશે આપણું દ્વારકા. સરસ મજાની યાર એકદમ ટુ ક્લીન ગાડી છે. 2x2 લક્ઝરી છે. આપણા ડ્રાઈવર સાહેબ છે ચંદુભાઈ અને અશોક લેલનની ગાડી રહેવાની છે. 2x2નું કોમ્બિનેશન રહેશે અને એ પણ પુશબોય રહેશે. અને ટોટલ સીટ કહી તો આપણે 41 સીટ રહેશે અને 1 સીટ આપણા કંડક્ટર સાહેબની રહેશે. ચાલો અત્યારે અહીંયાથી અત્યારે 2 પેસેન્જર બોર્ડ કરે છે. હવે જોઈએ હવે ધીરે ધીરે આપણે. હજી તો આપણે 8:45 ટાઈમ છે. આમાં ટોટલ તમને 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. 1 પાછળ અને 2 ઉપર મળી જશે. ફોર્મની વાત આ બસ સ્ટેન્ડની વાત કરી તો અહીંયા 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા બધી આપણાને ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની બધી બસો તમને અહીંયાથી મળશે. અને જે ઓલું બીજું બસ સ્ટેન્ડ છે સામેનું એ અહીંયા 12 પ્લેટફોર્મનું એ બસ સ્ટેન્ડ છે. અહીંયા તમને બધી આપણે પંચમહાલ માટેની બધી બસો અહીંયાથી મળશે. અને મેં મોસ્ટ ઓફ લોકલ એ બધી તમને અહીંયાથી મળશે. ચાલો અહીંયા પણ એક સ્ટોલ તમને મળી જશે કે ચા પાણી નાસ્તા માટે. સોરી 2 થી 3 સ્ટોલ તમને અહીંયા મળી જશે. 8:47 આપણે ડાકોરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી અરે જય રણછોડ. અહીંયાથી હવે આપણું પહેલું સ્ટોપેજ આવશે ઉમરેઠ. ડેટ ઓફ જર્ની 29/10/2024 અને ટોટલ કિલોમીટર કહી તો 528 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 358 રૂપિયા. અને 58 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણું પહેલું સ્ટોપેજ ઉમરેઠની. ઉમરેઠના પ્લેટફોર્મની વાત કરી તો 11 પ્લેટફોર્મનું ઉમરેઠનું બસ સ્ટેશન છે. અને ઉમરેઠ ગામ કયો તો તમે અહીંયાથી થોડાક આગળ જશો તો ઉમરેઠના ગામનો ગેટ આવી જશે. તો અહીંયાથી આખું ગામ છે.
અને અહીંયાથી તમારે પંચમહાલ હાટુ અહીંયા જાજુ મળી જશે. પંચમહાલ જવા માટે તમને અહીંયાથી બધી મળી જશે, અને આપણા સૌરાષ્ટ્ર માટે જવું હોય તો પણ તમને અહીંયાથી મળી જશે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને સામે મળી જશે, અને એક મોટો સ્ટોલ અહીંયા છે તો એ પણ ચાલો સારું છે કે તમને બસ સ્ટેન્ડની અંદર જ બધું મળી જાય છે. ચાલો અહીંયાથી પણ હવે 3-4 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને 46 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે નડિયાદના બસ સ્ટેશને, અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 19 પ્લેટફોર્મનું નડિયાદનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી પણ કહે છે કે અહીંયાથી પણ થોડા ઘણા આપણે બુકિંગવાળા છે. તો ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 50 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. ભાઈ ડ્રાઈવર સાહેબે ટાઈમ ટુ ટાઈમ આપણાને પહોંચાડી દીધા. ભાઈ 1 કલાકમાં આપણું પૂરેપૂરું 50 કિલોમીટર કવર કરી દીધું છે. અહીંયાથી તમારે સંતરામ મંદિર જવું હોય તો અહીંયાથી માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં તમે સંતરામ મંદિર જઈ શકો છો, અને સંતરામ દેરી અહીંયાથી 2 કિલોમીટરના અંતરે. એને નડિયાદનું કહેવાય છે કે નડિયાદમાં સૌથી મોટામાં મોટી કિડનીની હોસ્પિટલ આપણે અહીંયા નડિયાદમાં છે. ચાલો હવે અહીંયા જાજો હોલ્ડ નથી, માત્ર 1 મિનિટનો કે પેસેન્જર બોર્ડ કરે ને ડીબોર્ડ કરે. સ્ટેશનની બહાર નીકળ્યા એટલે તરત જ સામે તમને મળી જશે હવે નડિયાદનું રેલવે સ્ટેશન. જબરદસ્ત હમણાં એનું અંડર કન્સ્ટ્રક્શન હતું તો હમણાં પણ એનું થોડું ઘણું હવે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને 15 મિનિટ થઈ ગઈ હતી અને આપણે ખેડાથી નીકળી ગયા હતા, અને ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 70 કિલોમીટરની જર્ની આપણી અહીંયાથી પૂરી થઈ છે. અને અહીંયાથી એક રૂટ તમે માતર અને માતરવાળા રૂટે પણ, માતર સિંહજીવાળા અને પરિયજીવાળા રૂટે પણ તમે જઈ શકો છો. આ એક છે કે અહીંયાથી તમને અમદાવાદ સાવ નજીક, પણ અહીંયાથી માત્ર અમદાવાદ 36 કિલોમીટર અહીંયા તમારું અમદાવાદ છે, અને ગાંધીનગર કંઈક 65 કિલોમીટર થાય છે. અને અહીંયાથી હવે આપણે બગોદરાવાળા રૂટે જઈએ અને લીંબડીવાળા રૂટે જશે. અને આપણે જમવાનો હોલ્ડ કરી તો આપણે અહીંયા ચોટીલા આસપાસ આપણો જમવાનો હોલ્ડ છે, અને અહીંયા બગોદરા આપણે 10-15 મિનિટ ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને અત્યારે તમને પેસેન્જરની પરિસ્થિતિ દેખાડો. આપણી ગાડી અત્યારે 75% પેક થઈ ગઈ છે. આ બુકિંગવાળા આપણાને ઘણા મળી ગયા, બુકિંગવાળા પણ છે, અને રાજકોટથી અને ખંભાળિયાથી ને અહીંયાથી પણ એટલા બુકિંગવાળા છે. અને આ રિટર્નમાં કહેતા હતા કંડક્ટર સાહેબ કે અહીંયાથી એકદમ હમણાં 10 દિવસથી સતત ગાડી એકદમ પેક ચાલે છે અહીંયાથી, એટલે કે 41 સીટ પેક આવે છે દ્વારકાથી ડાકોર માટે. એટલે દ્વારકાથી તમે ડાકોર આવતા હોય તો એડવાન્સ તમે બુકિંગ કરાવીને ચાલજો. ચાલો પાછા આપણે આવી ગયા છીએ આપણા નેક્સ્ટ આપણા હાઈવે ઉપર, અને હું આપણે આવી ગયો છું હોટ સીટ ઉપર, કારણ કે આમાં મને મજા કમ્ફર્ટેબલ છે. પાછા તમને આનું કમ્ફર્ટ 2x2 લક્ઝરી કમ્ફર્ટેબલ લાગે છે કે આપણે સ્લીપરનું, તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. દસ વાગે 58 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ ધોળકાના બસ સ્ટેશને. આપણે મેં તમને બગોદરા કીધું, બગોદરા હતું, ધોળકા અહીંયા આપણે 10-15 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને અહીંયાથી હવે આપણે 10-15 મિનિટ ચા પાણી પીને સીધા હવે આપણે ચોટીલા જમવા માટેનો હોલ્ડ રહેશે. ચાલો, આવો નાનકડું એવું બસ સ્ટેશન છે, આ બસ સ્ટેશન છે, અને અહીંયા કપિરાજ જોવા મળ્યા એટલે મેં આ બાજુ કેમેરો કર્યો. ચાલો, કપિરાજ પણ અહીંયા જોવા આંટા મારે છે. વાહ, ચાલો એ પણ દેખાડી દઉં તમને. અહીંયા કપિરાજ જોવા મળ્યા એટલે બધું ચાલો તમને દેખાડી દઉં.
કેટલા બધા છે, 4 થી 5 કપિરાજ અહીંયા જોવા મળે છે આપણાને. અરે બાપરે, અહીંયા બાજુમાં બેઠા. બીજી પણ 2x2 લક્ઝરી આવી ગઈ છે, વડોદરા કેશોદ્વારી આવી ગઈ છે. આપણા ડ્રાઈવરભાઈ ચંદુભાઈ અને આ છે આપણા કન્ડક્ટર સાહેબ ધર્મેન્દ્રભાઈ. તમારે અહીંયા રેગ્યુલર સ્ટોપેજ રહે ને? અને ગરમ ગરમ ભાઈ, એ જોયું મેં, એ લોકોટું સ્પેશિયલ ગરમ ગરમ બનાવી દે. અને તમે કે જી ખાવું હોય તમારે, જો ખમણ ખાવું હોય તો ખમણ મળી જશે તમને, ગાંઠિયા મળી જશે, બહાર સૂકો નાસ્તો મળી જશે, કોલ્ડ ડ્રિંક્સ મળી જશે. તમારે અહીંયા જી ખાવું જો, બધું મળી જાય. અચ્છા, શું ટાઈમિંગ છે તમારે? સવારે 8 થી, અચ્છા રાત્રે 12 વાગ્યા લગી. વાહ ભાઈ, ખાલી રાત્રે સુખમાં 8 કલાક બંધ રહે, બાકી તમારે 16 કલાક ચાલુ જોઈએ તમારે. અચ્છા, આપણી ST ની કેટલી બસો આવે? બધી જોકે અહીંયા જ આવતી છે. કેટલી બસો આવશે દિવસની? અત્યારે ઓછી થઈ ગઈ ને, 40-50 ગાડી પ્લસ અહીંયા જમવાનું મળી જાય ને, પૂરી શાકે મળી જાય ને. અને 50 મિનિટ થઈ ગઈ ને, આપણે બગોદરાથી નીકળી ગયા અને નીકળતા જ આપણું પહેલું ટોલગેટ આવી ગયું છે. અને આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 47 ઉપર. ભાઈ 6 પ્લેટફોર્મનું બગોદરાનું સરસ મજાનું બસ સ્ટેશન, અહીંયા સ્ટોલ પણ હતા. અને અત્યારે આપણી સામે ગઈ એક બોલવો, આપણી રાજકોટ અમદાવાદ વાળી 9600 બધામાં બોર્ડ લાગી ગયા છે કે રાજકોટ અમદાવાદ. બધા જે આપણે રેગ્યુલર જે આમાં બધા બોર્ડ લાગે છે, એ બધા બોર્ડ હવે વોલ્વોમાં લાગી ગયા છે કે હવે ડિસ્પ્લે પણ ચાલુ રહેશે, પ્લસ હવે બોર્ડ પણ એડ કરી દીધા છે. બ્રિજે આવી ગયા છે, એક બાજુનો બ્રિજ કમ્પ્લીટ કરી નાખ્યો છે, તો એ બાજુ ચાલુ કરી દીધો છે. આપણી બાજુનો બ્રિજ હજી કામકાજ બાકી છે, એટલે આ ઉપરનો તો બની ગયો, જે નીચેનું મેન છે એ બાકી છે. બાકી હમણાં આ વખતે 7 આઠમમાં કહેતા હતા કે 7 આઠમમાં વખતે બહુ વરસાદ પડ્યો ત્યારે આ 2 થી 3 દિવસ આ બંધ હતું, અને એની ઉપરથી પાણી જતા. હજી પણ તમે જોવો કે હજી પણ એટલું પાણી ભરેલું છે બે બાજુ, બહુ પાણી. 3 દી તો અહીંયા આ રૂટ વધુ અવર જવર બંધ હતી, વન વે ચાલુ હતો ઉપરથી, એટલું પાણી ભરાણું હતું અહીંયા. અને રોડની હાલત થઈ જો એકદમ ખરાબ થઈ ગઈ, રોડની હાલત. તમારે ધાંગધ્રા વાળા રૂટે જવા છે, ધાંગધ્રા સુરેન્દ્રનગર વાળા રૂટે તમે જઈ શકો. આપણે જશે હવે રાજકોટ બાજુ, અહીંયાથી હવે આપણો રાજકોટ વ્યૂ છે માત્ર 110 કિલોમીટર. હવે પાછા અહીંયાથી આપણે પાછા આપણા નેશનલ હાઈવે 47 ઉપર વયા જશે. હવે તડકો તો ભાઈ જાયમો છે, હવે ધીરે ધીરે મને લાગે હવે દિવસે તડકો પડે અને રાત્રે ઠંડી પડે. જામનગર અંબાજી 2x2 લક્ઝરી છે અને રાત્રે હાલે છે સ્લીપર, જે 8 વાગે જામનગરથી નીકળે અને 10 વાગે રાજકોટ આવે છે. અને સવારે 8 વાગે તમને એ પાછી અંબાજી પહોંચાડશે, જે આવી ગઈ છે અમદાવાદ, રાજકોટ અમદાવાદ વોલ્વો 9400. અને પાછળ જ આવે છે લગભગ આપણી વોલ્વો છે 9600. અચ્છા, જે પટેલવાળાની છે વોલ્વો 9600.
અને 6 મિનિટ આપણે સાયલા આવી ગયા છીએ, અને જે સામે સાયલા ગામ છે અહીંયાથી પણ આપણે 3 થી 4 પેસેન્જર ડિબોર્ડ કરવા આવ્યા હતા. ચાલો હવે આપણે ચોટી લાવશે આપણું જમવા માટેનું હોલ્ડ. વાગે અને 36 મિનિટ થઈ ગઈને આવી ગયા છે હોટલ શ્રી કૃષ્ણ. અહીંયા આપણે 15 થી 20 મિનિટ જમવા માટેનો હોલ્ડ છે, અને આ છે આપણો નેશનલ હાઈવે 47. અહીંયાથી માનો ચોટીલા 5 થી 10 કિલોમીટર અહીંયાથી આપણું ચોટીલા રહેશે. અને આજે આપણે રસ્તે એવા લીમડીવાળો રસ્તો નહીં, આજે આ રહે છે ચોટીલાવાળો રૂટ. એક અત્યારે આવી ગઈ છે દિયોદર જૂનાગઢવાળી ગુર્જરનગરી આવી ગઈ છે. ભાઈ ખરેખર અત્યારે દિવસે એટલો તડકો પડે છે અને રાત્રે બે દીદી તો હમણાં ઠંડી પડે, કારણ કે હું પરમ દીદી હમણાં ગયો તો કેશોદ પાવાગઢમાં, તોય રાત્રે એટલી ઠંડી લાગતી હતી, અને અત્યારે બપોરે જો તડકો પડે છે. ચાલો હોટલ છે શ્રી કૃષ્ણ, તો ચાલો હવે અંદર જશી. હવે શું જમવાનું છે? અચ્છા તમે અહીંયા આવ્યા છો તો જમવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે આવી ગયા આપણે હોટલમાં, અને જમવાનું પણ આવી ગયું છે. આપણા કંડક્ટર ડ્રાઈવર સાહેબ તો જમીને પણ વયા ગયા છે, અને ડ્રાઈવર સાહેબે દાલ તડકા અને જીરા રાઈસ છે ને, દાલ તડકા અને જીરા રાઈસ મંગાવ્યું, અને આપણે અહીંયા તો આવી ગયું છે ફિક્સ થાળી. તમારે ફિક્સ થાળી જમવી હોય તો અહીંયા 120 રૂપિયા ગુજરાતી ફિક્સ થાળી, અને પંજાબી ફિક્સ થાળી જમવી હોય તો અહીંયા 160 રૂપિયા. બીજી બસો પણ આવી ગયા છે, અને બીજા બસના ટૂંકમાં પેસેન્જર પણ અત્યારે જમવા બેસી ગયા છે. ચાલો અચ્છા અહીંયા કોણ કોણ જઈ મુજબ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. સામે એસી હોલ છે જે અત્યારે બંધ રાખ્યો છે, બાકી બેસવા માટેની સારી અહીંયા વ્યવસ્થા છે. બહાર તમને સૂકો નાસ્તો ને તમને બહાર બધું મળી જશે, પ્લસ આઈસ્ક્રીમ. મેન આઈસ્ક્રીમ છે, અત્યારે તડકો છે એટલે આઈસ્ક્રીમની જગ્યાએ તમને વધારે લાઈન જોવા મળશે. તો ચાલો આવી જજો જમવા. બોલો મારી યારે, જય માં ચામુંડા. અને 11 મિનિટે આપણે ચોટીલાથી નીકળી ગયા છીએ, અને 2 પેસેન્જર એ લોકોના રહી ગયા હતા. આપણે જે હોટલે ઊભા હતા અહીંયા બી આ હોટલે ઊભા હતા દિયોદર જૂનાગઢવાળા, તો એના 2 પેસેન્જર રહી ગયા હતા. તો એને આપણે ચોટીલા લગી લઈ એવા માત્ર 4 થી 5 કિલોમીટર જેવું થાય છે આપણે હોટલેથી આ ચોટીલા, આપણે કે ચામુંડા માતાજીનું ધામ. પછી 2 પેસેન્જર પાછા આવી બોર્ડ કરી ગયા, એટલે જમવામાં પડ્યા હતા. ઓલા ભાઈએ અવાજ તો લીધો હતો કંડક્ટર સાહેબે, પણ એને મોજમાં હતા તો રહી ગયા. તો પછી યારો આપણે એ રૂટે જતા તો લઈ જઈએ, લગન આગલા રૂટે જો કે એ જ રૂટે જતા હતા એટલે વાંધો ન આવ્યો. લગન ભાઈને હેરાન થઈ જતા છે, કારણ કે ભાઈનો સામાન બધો અંદર હતો અને જમવા બેઠા હતા આરામ. ત્યાંથી તમારે થાન જવું તો માત્ર અહીંયાથી 18 કિલોમીટર જેટલું થાન રહેશે, અને ચોટીલાનું જે નવું બસ સ્ટેશન બન્યું છે તો એ પણ એ બાજુ જ છે, સરસ મજાનું બનાવ્યું છે. મને લાગે થોડાક ટાઈમમાં બસ સ્ટેશન ચાલુ પણ કરી દેશે. થાનથી તમારે મૂળી દીક્ષર ચમારા સુરેન્દ્રનગરવાળા રૂટે તમે જઈ શકો છો. અહીંયાથી થાન થાય છે માત્ર, ચોટીલાથી થાન થાય છે માત્ર 18 કિલોમીટર. પાછા આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 47 ઉપર, અને આગળ જ જાય છે દિયોદર જૂનાગઢવાળી ગુર્જરનગરી. આવી ગયું છે ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ આવી ગયું છે. રાજકોટથી માનો ને કે 25 થી 30 કિલોમીટર આપણે હીરાસર એરપોર્ટ થાય છે, અને અહીંયાથી તો આપણે ઇલેક્ટ્રિક બસ પણ ચાલે છે રાજકોટથી હીરાસર એરપોર્ટની સ્પેશિયલ. તો એનું ભાડું કંઈ તો 100 રૂપિયા ભાડું છે. માનો ઉપરથી તમે આવતા હોય ક્યાંક મુંબઈથી તો બેસ્ટ તમારે કે અહીંયા રાજકોટ બસ સ્ટેન્ડ લગી તમને લઈ આવશે. તમારો હોસ્પિટલ ચોકે ઉતરવું હોય તો એ ભલે, પારવડી ચોકે ઉતરવું હોય તો એ ભલે, ગ્રીનલે ચોકડી ઉતરવું હોય તો એ ભલે, આપણે રાજકોટથી હીરાસર એરપોર્ટ સ્પેશિયલ ઇલેક્ટ્રિક બસ ચાલે છે એસી વાળી.
છે. તો ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ ગ્રીન લેન ચોકડી. હવે ચાલો બધા અહીંયાથી બાયપાસ વાળા જ્યાં છે બધું અહીંયાથી આખું રાજકોટ સિટી બાયપાસ થઈ જશે, એટલે ગોંડલ થઈ તમે સોમનાથ વાળા રૂટે જઈ શકશો, ભાવનગર વાળા રૂટે જઈ શકશો અને પોરબંદર વાળા રૂટે જઈ શકશો. ત્રણ વાગે અને 14 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. 22 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ભાઈ, બસ સ્પોટ છે. તમને અત્યારે ભીડ જ નથી, જો ચેકિંગ વાળા પણ આવી ગયા છે અને અત્યારે આવી ગઈ છે વોલ્વો 94002 આવી ગઈ છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 10 ઉપર. ભાઈ આજે ભીડ જો ખરેખર, હવે એમ લાગે કે ના દિવાળી છે. અત્યારે એક આવી ગઈ છે ઇલેક્ટ્રિક આવી ગઈ છે, લગભગ હીરાસર વાળી એ છે કા અચ્છા રાજકોટ મોરબી વાળી, 120 રૂપિયા ભાડું છે રાજકોટ મોરબીનું ઇલેક્ટ્રિક બસનું. હવે એમ લાગે કે ના ખરેખર હવે દિવાળીની આપણને ભીડ જોવા મળે છે. ચાલો જો અહીંયાથી આપણે, કારણ કે અહીંયા ઘણા પેસેન્જર આપણે ડિબોર્ડ કર્યા છે રાજકોટના બસ સ્પોટે, એટલે ભીડ હવે એમ થાય કે ના હવે ભીડ છે. તમે એક નંબરનું પ્લેટફોર્મ છે અહીંયા તમને ઇન્કવાયરી એટલે પૂછપરછ મળી જશે અને એની બાજુમાં જ વોલ્વોનું બધું બુકિંગ બારી પણ તમને અહીંયા મળી જશે. વોલ્વોની બધી ગાડી બધી એક નંબર ઉપર ઊભી રહે છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને આગળ જશો તમે થોડાક અહીંયાથી આગળ જશો એટલે આપણે સ્લીપર અને ગુર્જરનગરી અને ડિલક્સની બધું અહીંયા તમે બુકિંગ કરાવી શકો છો. ચાલો સામે ચેકિંગવાળો સ્ટાફ આવી ગયા છે. આમ્રપાણી બ્રિજ આવી ગયો છે અંડરબ્રિજ, એટલે આમ્રપાણી ફાટક કહેતા, પછી ફાટક કાઢી હવે અંડરબ્રિજ બંધ કરી નાખ્યો છે. કારણ કે ઉપરથી લાઈન જાય છે રાજકોટ વેરાવળવાળી લાઈન જાય છે. આપણે આવી ગયા છીએ માધાપર ચોકડી, આપણે સાંઢિયા પુલનું બ્રિજનું કામકાજ ચાલુ છે એના હિસાબે આખું આપણે સિટી ફરીને આવવાનું થાય છે. આ રોડ જાય સીધો મોરબી બાજુ, આપણે જશે અહીંયાથી હવે પડદરી ધ્રોલ થઈ જામનગર. અહીંયાથી પણ આપણે એને 2 પેસેન્જર જામનગર માટે વળી ગયા છે. આ પણ હમણાં જ બ્રિજ બન્યો એના હિસાબે પણ હવે ઘણો ટ્રાફિક ઓછો થઈ ગયો છે. એમ્સ હોસ્પિટલ આવી ગઈ છે, પણ આપણે રાજકોટથી 2-3 કિલોમીટરના અંતરે આવેલી છે. અહીંયાથી એમ્સ હોસ્પિટલ જવા છે તમારે અને માધાપર ટૂંકમાં આપણે રાજકોટ બસ સ્ટેશનથી એમ્સ હોસ્પિટલ ગયો તો માત્ર 3-4 કિલોમીટરના અંતરે એમ્સ હોસ્પિટલ આવે છે અને તમે કોઈ કાર લઈને આવો તો માધાપર ચોકડીથી માત્ર 1 કિલોમીટર છે એમ્સ હોસ્પિટલ. પડદરીથી નીકળતા જ આપણી પહેલી ફાટક આવી ગઈ છે અને ફાટક પહેલાં તમારે અહીંયાથી ચણોલ જવું ને, જવા દો ચણોલ હળમતિયા જવું હોય એ બધું અહીંયાથી તમે જવા છો. ચણોલ થઈ હળમતિયા થઈ તમે જાલિયા દેવાણી જામ મંથલી અલીયાબાળા આપા જામનગર લગી તમે અહીંયાથી નીકળી શકો છો. બહુ ગામડાવાળો રસ્તો છે પણ બહુ મજા આવે, સિંગલ પટ્ટીનો રસ્તો પણ બહુ મજા આવશે કારણ કે એ રૂટે ઘણીવાર આપણે કામ કર્યું છે. રાજ્ય સરકારનો ટોલગેટ આવી ગયો, જેટલા રાજ્ય સરકારના ટોલગેટ છે બધા માફ કરી દીધા છે. સવારે રૂટે થઈને પણ તમે રમતિયા જઈ શકો છો. અહીંયાથી સણોસરા માત્ર 3 કિલોમીટર અંદર આવશે, રમતિયા 8-1 કિલોમીટર રમતિયા ગામ આવશે. આપણે આવી ગયા છીએ હોટલ રવેચી કાઠિયાવાડી હોટલે. આપણે અહીંયાથી 10-15 મિનિટનો ચા પાણી પીવા માટેનો
હોલ્ડ છે. તમને લોકલ એડ્રેસ કહીએ તો આપણે જે એવા પડદરીવાળા રૂટે ના જાય છે આપણે હામા ગામ, એટલે કે ધ્રોળવાળો રસ્તો. અહીંયાથી ધ્રોલ થાય છે માત્ર 10 કિલોમીટર, ધ્રોલ થાય છે. ચલો અહીંયા તમને નાસ્તા પાણી માટેની ખરેખર બહુ સારી વ્યવસ્થા છે, પ્લસ અહીંયા તમને જમવા માટેની વ્યવસ્થા મળી જશે, ચા પાણી મળી જશે, અને પ્લસ તમને આઈસ્ક્રીમ પણ મળી જશે. ચાલો અંદર સારી એવી બેસવાની વ્યવસ્થા રાખી છે, પ્લસ ફેમિલી હોલ રાખ્યો છે. મેઇન તો એ કે ફેમિલી પણ તમે આ અહીંયા આવીને બેસી અને જમી શકો છો. ચાલો આઈસ્ક્રીમની સુવિધા છે, અને ભાઈ દૂધ તમારે જોતું હોય તો અહીંયાથી દૂધ પણ તમને મળી જશે. ચાલો હવે અંદર જશે, અંદરની બેસવાની તમને વ્યવસ્થા દેખાડી. અંદર આવ્યા છે, જમવા માટેની જ્યાં વ્યવસ્થા છે અહીંયા હોલમાં આપણે જે મેઇન કાઉન્ટર છે આવી ગયા છે. તો અહીંયાના ઓનર છે, શું નામ છે તમારું? અચ્છા પરબતભાઈ, હોટલનો એક ટાઈમિંગ કહી દો. અહીંયા હોટલનો ટાઈમ છે તો આમ તો 24 કલાક હોય, 24 કલાક જમવાનો ટાઈમ સવારે 11:30 થી બપોરના 3:30 વાગે. અચ્છા, અને સાંજનો 12:30 થી રાતના 12 વાગે. અચ્છા, ઠંડા પીણા બધું અહીંયા મળી જાય તમને. અચ્છા, આપણી એસટીની ટેન્ડરવાળી બસ ટોટલ કેટલી અહીંયા ઊભી રહે છે? 16 ઊભી રહે છે. અચ્છા, ટોટલ 16 બસ ઊભી રહે છે આમ 24 કલાક. અચ્છા, જમવાનો તમે જે ટાઈમ કીધો, બાકી નાસ્તા પાણી 24 કલાક મળી જાય? 24 કલાક ચા પાણી નાસ્તા ઠંડા પીણા બધું મળી જાય ને. અચ્છા, આ હોટલ આ ચાલુ થઈને કેટલો ટાઈમ થયો છે? વર્ષ દિવસ થઈ ગયું ને. ચલો વર્ષ દિવસ થઈ ગયું. અને જો તમે સાફ સફાઈ, આપણે મેન તો એ છે કે અહીંયા જે હોટલ ઉપર તમને સાફ સફાઈ સારી જોજો. અહીંયા બેસવા માટેની પણ, ટૂંકમાં કે જમવા માટેની, નાસ્તા કરવા માટેની પણ એવી સારી એવી વ્યવસ્થા આપી છે. પ્લસ તમને બહાર ખાટલો રખાયો છે, એટલે કે ટૂંકમાં આપણે દેશી જે ગામડાનું કહે એ પણ એક ફિલિંગ થાય. જો બહાર તમને 4 ખાટલા મૂકી દીધા છે. અચ્છા, બહાર એક ગાર્ડન પણ છે. વાહ, જોઈ લે ભાઈ, દેખાડે પરબતભાઈ. બારે પાછળ ગાર્ડનની પણ અહીં લોકોએ વ્યવસ્થા રાખી છે, તો અહીંયા પણ તમે આરામથી બેસી શકો છો. વાહ, ચાલો અહીંયા પણ બેઠા છે બધા. ચાલ સારું કહેવાય, ચાલો અહીંયા ગાર્ડનની વ્યવસ્થા, એટલે સાંજે તમે આરામથી બેસી શકો છો. 4:51 થઈ ગઈ ને આપણે આવી ગયા છીએ ધ્રોલ, એટલે કે હામા ગામના બસ સ્ટેશને. મને લાગે અહીંયાથી પણ આપણાને ઘણા બધા પેસેન્જર મળશે જામનગર માટે અને ખંભાળિયા અને દ્વારકા માટે. અને હામા ગામની વાત કરીએ તો ભાઈ, હામા ગામમાં પહેલાં એમ કહેતા કે ભાઈ કપડાં લેવા જવું હોય તો હામા ગામ એટલે કે ધ્રોલમાં અવાય. અને અહીંયાથી આપણે, અહીંયાથી તમારે જોડિયા પણ જવાશે. અહીંયાથી જોડિયા માત્ર 21 કિલોમીટર આસપાસ જોડિયા થશે. અચ્છા, અહીંયાથી જે સ્લીપર આવે છે, માંડવી વારી આવે છે, માંડવી દ્વારકા આવે છે, અને એક આવે છે આપણે માંડવી ભુજ દ્વારકાવાળી. તો એ બધી રૂટ છે અહીંયાથી થઈને જાય છે, ધ્રોલથી થઈ, લતીપર થઈ અને ટંકારા મોરબીવાળા રૂટે થઈને જાય છે. અને અહીંયાની લચ્છી વખણાય છે ભાઈ, કેની લચ્છી વખણાય છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આ છે ધ્રોલનું બસ સ્ટેશન. ઓમ, ધ્રોલના બસ સ્ટેશન આપણાને ભીડ ઓછી જોવા મળે છે, પણ આજે ખરેખર આપણાને વધારે જોવા મળે છે. એક અત્યારે લોકલ છે ધ્રોલ, ધ્રોલ જામનગરવાળી. ધ્રોલથી હવે આપણે નીકળી ગયા છીએ, અને એક બીજી એક બસ ચાલે છે જામનગર માતાનો મઢ, એના પણ આપણે વિડીયો બનાવ્યો છે. ભુજ માંડવી બને, ભુજ સોરી આપણે ભુજ દ્વારકાવાળી બનાવી છે, એમાં અશોક લેલનની છે, એમાં આદિનાથ વરાની ચાલે છે, સ્લીપર બસ ચાલે છે એનો પણ બનાવ્યો છે, અને એક આપણી GSRTCની સ્લીપર ભુજ માંડવી, તો એનો પણ વિડીયો બનાવ્યો છે. નો જોઈ આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. અહીંયાથી હવે આપણું ફલ્લા રહેશે માત્ર 15 કિલોમીટર. જામનગરમાં એન્ટર થતા જો ટ્રાફિક આપણાને જોવા મળ્યો છે, એમ જ લાગે કે આ દિવાળીનો બધો ટ્રાફિક જોવા મળે છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 5:47 થઈ ગઈ છે. છ વાગ્યા ને 4 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે જામનગરના બસ સ્ટેશને. ભાઈ આવ્યા ત્યારે આખી બસ ખાલી થઈ ગઈ, પાછળ પાર્સલ ઉતારવાના હતા, અહીંયા તો પાછળ પાર્સલ ઉતારી લીધા અને આખી બસ ખાલી થઈ ગઈ. માત્ર 4 થી 5 પેસેન્જર હતા, અને અહીંયાથી હવે આપણાને મળે. અત્યારે બધા પૂછતા હતા કે ખંભાળિયા જાય, સિક્કાપાટિયા જાય, દ્વારકા માટે જાય. ચાલો અહીંયાથી હવે આપણાને પેસેન્જર મળશે. હવે બધે જગ્યાએ આપણાને બધા બસ સ્ટેશને આપણાને દિવાળીની ભીડ જોવા મળશે. હજી હમણાં જ એક ગઈ આપણે રાજકોટ જામનગર ગઈ, અને અત્યારે જાય છે જામનગર બારિયા. એક હમણાં ગઈ રાજકોટ જામનગર ઇલેક્ટ્રિક વાળી બસ ગઈ છે, તો એનું 160 રૂપિયા ભાડું છે. ચાલો અહીંયા જાજુ હોલ્ટ નથી, ખાલી પાર્સલ ઉતારવાનું અને પેસેન્જર બોર્ડ કરે ને
ડિબોટ કરે એટલો જ ટાઈમ હતો. અહીંયાથી પણ આપણાને 10-12 પેસેન્જર મળી ગયા. સાત રસ્તે આવી ગયા છે અને સાત રસ્તેનું ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. થોડાક ટાઈમમાં ઓવરબ્રિજ થઈ જશે એટલે ટ્રાફિક ઘણો હળવો થઈ જશે. એક અહીંયાથી આપણે રાજકોટ કહેવાય એ રૂટને આ જશે હવે આપણે જામ ખંભાળીએ થઈ દ્વારકા બાજુ. ચાલો, ઘણું ઓલી વખતે એ વાત હતી એટલું બધું કામ નહોતું, પણ આ વખતે ઘણું એવું સારું થઈ ગયું. સર્કલમાં એ છે કે સર્કલ છે તો અહીંયા મેઇન જોવાનું, તો અહીંયા પણ ઘણું એવું કામકાજ થઈ ગયું છે. આ બાજુ પણ એટલું કામકાજ થઈ ગયું છે. સર્કલ પણ જબરદસ્ત બનાવી છે. ચાલો, 7:32 થઈ ગઈને આવી ગયા છીએ આપણે જામ ખંભાળિયાના બસ સ્ટેશને. અહીંયાથી હવે ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 70-80 કિલોમીટરની આપણી જર્ની અહીંયા બાકી રહી છે. આજે થોડાક આપણે 1.5 કલાક લેટ ચાલી રહ્યા છીએ. અચ્છા, અહીંયા જામ ખંભાળિયાના બસ સ્ટેશને આવો તો તમે થેપ પરોઠા અને લાલ ચટણી અને દહીં ભાઈ ખાધા વગર ન જતા. અહીંયા ભોલેનાથ કેન્ટીન છે, એમાં તમને જમવાનું પણ મળી જશે અને પરોઠા પણ મળી જશે. એકદમ ગરમ ગરમ તમને અહીંયાથી જમાડશે. ભોલેનાથ કેન્ટીન એક જ છે અને પ્લેટફોર્મની વાત કરી તો 7 પ્લેટફોર્મનું ખંભાળિયાનું બસ સ્ટેશન છે. તો અંદર આપણે અત્યારે 5-10 મિનિટનો હોલ છે તો ચા પાણી પીવા માટેનો પણ તમને દેખાડ દો. અહીંયા જમવાનું તમને મજા આવી જશે. જમવાનું તમને એકદમ ગરમ ગરમ મળશે, પ્લસ તમને સૂકો નાસ્તો જોવો, તમને જ્યાં નજર જાય ત્યાં તમને સૂકો નાસ્તો મળી જશે, પ્લસ તમને બિસ્કુટ ને બધું મળી જશે, પ્લસ તમને ચોકલેટ પણ મળી જશે. અને ઠંડા પીણાની જો, ઠંડા પીણાનું આખું ફ્રીજ ભરેલું છે, પ્લસ પાણી તો સ્વાભાવિક છે મળી જશે, પ્લસ તમે કહો તો ગરમ ગરમ મસ્ત મજાની ચા પણ તમને મળી જશે અને બેસવા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. અમદાવાદ મળી ગઈ છે આપણને 2x2 લક્ઝરી. અત્યારનો માહોલ દેખાડ દે તમને દિવાળીની રોનક જોઈને. ખંભાળિયામાં હોય તો ભાઈ મિલન હોટલનું જમવાનું ભૂલતા નહીં યાર, બહુ સારું જમવાનું વખણાય છે. મને રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટર થાય અને આપણે બસ સ્ટેશનથી 1-1.5 કિલોમીટર જેટલું થાય છે. સિટીથી હવે બહાર નીકળી ગયા અને આવી ગયા છીએ આપણે પાછા નેશનલ હાઈવે 151 જી એ ઉપર. એક રૂટ જશે પોરબંદર વાળું અને એક આપણો રૂટ જશે અહીંયાથી.
સનાતન સર્કલ આવી ગયું છે અને એ સનાતન સર્કલથી આ રોડ જાય છે રેલવે સ્ટેશન બાજુ. માનો અહીંયાથી 1-1.5 કિલોમીટર ત્યાંથી રેલવે સ્ટેશન છે. ક્રાંતિવીર મૂળભા માણેક પ્રતિમા રાખવામાં આવી સર્કલ. અને અહીંયા તો બધી હોટલો શણગાર થઈ ગયો છે ભાઈ, દિવાળીની ફૂલ જોરશોરમાં તૈયારી થઈ ગઈ છે. બોલો મારી યારે, જય દ્વારિકાધીશ, જય દ્વારકાધીશ. તો બોલો મારી યારે, જય દ્વારકાધીશ. 530 કિલોમીટરની જર્ની પૂરી થઈને આવી ગયા છે આપણે કાળિયા ઠાકોરના ધામમાં. 9:30 થઈ ગયા છે. થોડુંક આપણા લેટ થઈ ગયા એટલા માટે કે જામનગરમાં આજે આપણાને બહુ ટ્રાફિક જોવા મળ્યો હતો. ચાલો આપણે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનશી, કારણ કે ભાઈ એ લોકોને આપણે આપણા વતને પહોંચાડી અને પોતે એની ડ્યુટી એ લોકો એટલે કે તહેવાર એ લોકો અહીંયા બસમાં કરે છે. તો ભાઈ પહેલાં તો એ લોકોનો આભાર માનવો જોઈએ કે એસટીના બધાય કર્મ ડ્રાઈવર કંડક્ટરનો, કે પોતે રજા નથી મળી શકતી અને પોતે બધાય વતન પહોંચાડીને પોતે દિવાળી હોય અને 9 વર્ષ હોય એનું બસમાં કાઢશે. ખરેખર ધન્ય છે ભાઈ. બસ ભાઈ રિસ્પેક્ટ કરતા રહ્યો ડ્રાઈવર કંડક્ટરની. ચાલો આજે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ. ડ્રાઈવર સાહેબ તમારે કેટલા વર્ષ થઈ ગયા આપણે GSRTCમાં? 2011ની ભરતી. અચ્છા, આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા તમારે? વર્ષ થઈ ગયું ને ભાઈ. ખરેખર ચંદુભાઈનું ડ્રાઈવિંગ જબરદસ્ત છે. અચ્છા, અને સવારે અહીંયાથી 5 વાગે નીકળવાનું ને? સવારે 5:10 અહીંયાથી નીકળશે. અચ્છા, આ તો આટલા વર્ષ તમે ડ્રાઈવિંગ આ એસટીમાં છો, એની પહેલાં તમે શું ડ્રાઈવિંગ કરતા? ટ્રક ચલાવતા હતા. અને અચ્છા, અને રહેવાનું તમારે ડાકોરથી કેટલું? લસુંદ્રા. અચ્છા, અહીંયા એમને રહેવાનું છે. ભાઈ ખરેખર ડ્રાઈવર સાહેબને પહેલાં ખૂબ ખૂબ ધન્યવાદ કે એ તહેવાર, કારણ કે એને સોમવારે રજા મળે છે અને સોમવારે રજા મળશે એટલે કે 9 વર્ષ અને દિવાળી એનું બસમાં જશે. ચાલો એક દી એને ઘર મળે પણ સાંજે 5 વાગે મળે, સવારે તો પાછું એને આવી જવાનું વહેલા, એટલે કે 8:30 વાગે તો અહીંયાથી બસ ડાકોરથી નીકળી જાય 8:45. ચાલો થેન્ક યુ સો મચ ચંદુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે તમે બધાને વતને પહોંચીને તમે દિવાળી બસમાં કરો છો. કંડક્ટર સાહેબનો પણ આપણે આભાર માનીએ. ચાલો ધર્મેન્દ્ર સાહેબ, કેટલા વર્ષ થઈ ગયા તમારે? 29 વર્ષ. અરે બાપરે, જૂના જોગી નીકળ્યા હો ભાઈ. અચ્છા, હવે રિટાયરમેન્ટને કેટલો ટાઈમ છે? 4 વર્ષ બાકી રહ્યા. અચ્છા, 4 વર્ષ. આ રૂટમાં કેટલા વર્ષથી ચાલે? 14 વર્ષ થઈ ગયા. 14 વર્ષથી આ રૂટમાં ચાલે છે. સાદી ગાડી હતી. અચ્છા, પછી ગુજરાત નગરી આવી, પછી આ 2x2 આવી. ભાઈ ભાઈ, જો બધી એને સફર 22 વર્ષમાં એને બધી. અચ્છા, તમે ડિલક્સમાં જૂની ડિલક્સ? અચ્છા, ઓલી ગેરવારી છે ને જૂની. અચ્છા, આ રૂટ કેટલા વર્ષ જૂનો છે? અમૂલ ની, એટલે આપડા નડિયાદ ડિવિઝન. અચ્છા, અહીંયા રહેવાની સુવિધા કેવી છે? અહીંયા રહેવા રેસ્ટ હાઉસ છે, બધું છે, વ્યવસ્થા સારી છે. વ્યવસ્થા સારી છે ને? આપણે તો બસમાં જ સુઈ જઈએ. અચ્છા, તમે બસમાં સુઈ? 4 વાગે ઉઠવાનું, બધા ઉપર રાતે આવે જાય, બોલ બોલ કરે, આપણને ઊંઘ ના આવે. અચ્છા, એટલે બસમાં જ જોઈ જાવ? અચ્છા, બસ અહીંયા જ રાખશો કે હજી? અહીં હવે ટિફિન લાવી છીએ, જમી લઈશું, પંખો પંખો લગાવીને મચ્છર અગરબત્તી લગાવીને સુઈ જવાનું. ચાલો ખુબ ખુબ આભાર ધર્મેન્દ્રભાઈ તમારો. ચાલો હવે ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ ભાઈ, અને તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના. ચાલો અહીંયા આપણે 530 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.